નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાનારાજ ના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય હિન્દી જેમાં આપણે કવિતા 14 નું આપણે જોઈ રહ્યા છીએ કે હમ બાર નન્હે મને હમ બચ્ચે હમ પાવર કી શાન હૈ. તો આપણે આ કાવ્ય છે ખૂબ સરસ મજાનું અને નાનું તો છે તો એ આપણે જોઈ ગયા છીએ બરાબર. તો કે નન્હે મને હમે ના સમજો હમ ભારત કી શાન હૈ, બડે ચલેંગે નહીં રુકેંગે હમ ભારત કી શાન હૈ. खुशबू कौन फैलाता है तो बगिया में खुशबू भारत के नन्हे नन्हे फूल है जो खुशबू फैलाता है. પછી ત્રીજું છે હમ કેસે આગે બઢ સકતે હૈ તો કે હમ કિસી સે ડરે બિના ઓર કહીં ભી રુકે બિના આગે બઢ સકતે હૈ ઓર આગે બઢ સકતે હૈ. પછી ચોથું છે કે હમારે દેશ કા ભવિષ્ય કોણ હૈ તો કે હમારે દેશ કા ભવિષ્ય નન્હે નન્હે બચ્ચે હૈ બરાબર. તો હવે આ હતા આપણા આજના આ પાઠના પ્રશ્ન જવાબ બરાબર. પછી તમને અહીંયા નીચે તમને જો બધાય આપણું જે ભારતના ભવિષ્ય જે આ બધાય પહેલા અત્યારે જે આ બધાય છે મહાન થઈ ગયા છે બધાય એના તમને અહીંયા ફોટા આપેલા છે. તમારે નીચે તમારે એનું નામ લખવાનું છે તો કે કયા કયા છે તો કે જુઓ તમારે પાઠ્ય પુસ્તક ખોલી અને તમારો પેજ નંબર 99 કાઢો. પેજ નંબર 99 બરાબર. તો એ 99 માં પેજ ઉપર તમે જો બધાના તમને ફોટા આપેલા છે. કોણ કોણ છે તો કે અમિતાભ બચ્ચન છે, લતા મંગેશકર છે, મધર ટેરેસા છે, પછી અબ્દુલ કલામ છે, પીટી ઉષા છે, સચિન તેંડુલકર છે, સાનિયા નેહવાલ છે, કલ્પના ચાવલા છે, વિલિયમ્સ છે બરાબર, જેણે આ વિજ્ઞાનની શોધ કરી, વૈજ્ઞાનિક છે બરાબર ને, કલ્પના ચાવલા છે, પીટી ઉષા છે. તો આ બધા છે એ કઈ જીવનમાં એ લોકોએ એવું કર્યું છે જેથી કરીને એનું જે આ ફોટો છે ચિત્ર છે એ આપણા પુસ્તકમાં છે. તો આપણે પણ એવું કઈ સારું અને મોટું કાર્ય કરી જઈએ જેથી કરીને દુનિયા અને આપણા દેશમાં આપણું નામ છે એ ઊંચું થાય અને સાથે સાથે આપણા માતા પિતાનું નામ પણ રોશન થાય છે. એટલે આપણે પણ હંમેશા જીવનમાં આગળ વધવાનું અને સારા સારા કાર્ય કરવાના. તો હવે આપણે આ કવિતા 14 ના પ્રશ્ન જવાબ છે તમારે પાઠ્યબુકમાં લખી લેવાના છે બરાબર. અને તમારી જે બુક છે ટેક્સ્ટબુક એમાં જે તમને બધાના ફોટા આપ્યા છે એમાં તમારે નીચે એના નામ લખવાના છે બરાબર. તો બધાના નામ મેં તમને કહી દીધા છે. હવે તમારે એ વ્યક્તિને ગોતી અને તમારે એની નીચે એના નામ લખવાના છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.